બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તો, આજે 105મી આત્મી સભામાં વાલાવાલા ગુરુજી મહારાજને લઈને પધાર્યા. પૂજ્ય ગુરુજી આપણા માટે જે તૈયાર કરાયું છે, દયાળુ સ્વામી જે વાત કરી હતી, તો મહારાજની સમક્ષ જે બધું મુકાયું છે, વાલા ગુરુજીના ચરણોમાં વિનંતી કરીશું. વાલા ગુરુજી, એ બધી જ વસ્તુઓ મહારાજ સમક્ષ મુકાઈ છે, આપ પુષ્પ પાંકડીથી એમને પ્રસાદીભૂત કરશો અને વાલાવાલા મહારાજનું પૂજન કરશો. આજની 105મી આત્મી સભામાં વાલાવાલા મહારાજનું પૂજન વાલા ગુરુજી દ્વારા. સંભવ ભીતિ ભેદના સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલ સહજાનંદ ગુરુ ભજે સદા. બોલો ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, પૂજ્ય ગુરુજી આપણા માટે ઘેરે ઘેરે પહોંચાડવા માટે આ બધી સામગ્રીઓ તૈયાર કરાવી છે. ગીર ગાયનું પ્રસાદીનું ઘી, સાકર તુલાની પ્રસાદીની સાકર, 12 વર્ષના નામવાળી ઘડિયાળ અને દાસાનુદાસ લખેલા રક્ષાસૂત્ર અને દાસાનુદાસ લખેલા કિચન, આ 5 વસ્તુ વાલા ગુરુજી તમામ હરિભક્તોના ઘેરે ઘેરે પહોંચાડવા માટે આ બધી તૈયાર કરી છે. અને એ આજે અહીંયા મહારાજની સમક્ષ મહારાજની નજર દ્રષ્ટિથી પ્રસાદીની કરવા માટે અહીંયા મુકાઈ છે. અને વાલાવાલા ગુરુજી પણ પુષ્પ પાંકડીથી પ્રસાદીની કરી આપશે અને એ બધા જ ભક્તોના ઘેરે પહોંચાડવામાં આવશે. પૂજ્ય ગુરુજી આપણા માટે આટલો બધો દાખલો અને આટલી બધી તૈયારીઓ કરે છે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુજીએ ઘણા બધા વિચારો કરાવ્યા સંતોને પૂછ્યું, અને ગુરુજીએ અમુક આઈડિયાઓ આપ્યા સંતોને પૂછ્યું. ગુરુજી કે આપણે આ કેટલા વર્ષ થયા જે વર્ષોના નામ પાડીએ, તો એક્ઝેક્ટ આ વખતે 12 વર્ષ થયા. તો ગુરુજી કે આપણે 12 ઘડિયાળના કાંટા હોય તો 12 આંકડા હોય, તો આપણે 12 વર્ષના એ 12 નામો એની સાથે આપણે આ ઘડિયાળ તૈયાર કરાવીએ અને એ દરેક હરિભક્તોના ઘેરે રહે તો એમને કાયમ માટે યાદી રહે અને હજી જેમાં કાચું હોય એની દ્રઢતા આપણે કરી શકીએ. એના માટે વાલાવાલા ગુરુજીએ આ બધી તૈયારીઓ કરાવી છે. આપણી આ 105મી આત્મી સભામાં વાલાવાલા સંતોનું પણ પુષ્પ પાંકડીથી વાલા ગુરુજી પૂજન કરી રહ્યા છે. આ દિવ્ય માહોલ, દિવ્ય ઘડીઓ આપણા માટે મહારાજે આપણને આપી છે. આ બધા દર્શન આપણા જીવમાં અંદર ઉતરે તો ભવો ભવના કાટ આપણા જીવમાંથી નીકળી જાય અને આપણે શુદ્ધ બની મહારાજના વાલા બનીએ, એવા દર્શન આપણે આજના દિવસે થઈ રહ્યા છે. તો હવે વાલા ગુરુજી. વાહલા વાલા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન શ્રી રાજાધિરાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ, સર્વે વાલા સંતો, વાલા હરિભક્તો, દેશ વિદેશમાં આ આત્મીય સભા સાંભળનાર બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2077 પોષવદ 3 તારીખ 31/1/2021 રવિવાર સુરત મુકામે વેડ રોડ મૂર્તિબાગમાં આ વર્ષની પહેલી અને ક્રમશઃ 105મી આત્મીય સભામાં ઉપસ્થિત આપ સૌને બે હાથ જોડીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આત્મીય સભા એટલે પરમેશ્વરની સાથે આત્મીયતા કરવાનું ઉત્તમ ટાણું. ભગવાન સાથે જોડાવાનું અદ્ભુત ટાણું. વહેલા વહેલા સંતો ભક્તો સાથે આત્મીયતા કરવાનો મોકો
આપણા આત્માને શુદ્ધ કરી શ્રીહરિના સ્વરૂપમાં જોડવાનો અવસર. કોરોનાને કારણે અમે બધા થોડા બીમાર થયા, તેથી આત્મીય સભા નક્કી કરેલી બંધ રહી. સુરતવાસીઓના બહુ વધારે ભાગ્ય, એમની સેવા પણ એવી, પ્રેમ પણ એવો, સમર્પણ એવું, એને કારણે 2077ની પહેલી આત્મીય સભા 105મી સુરતવાળા ભક્તોને આંગણે થઈ. આત્મીય સભામાં આપણું ઘડતર થાય છે. આત્મીય સભાથી આપણા સ્વભાવ હરોળાય છે. થોડું ભી જેવું લાગે, પણ કલ્યાણ માટે બહુ જરૂરી છે. આમ તો વર્ચ્યુઅલ આત્મસભાને લાઈવ છે ને, એટલે ઘરોઘર બાઈઓ ભાઈઓ અને બાળકો સુધા આજની આ સભા, દિવ્ય આત્મીય સભા 105મીનો લાભ લઈ રહ્યા છે, જે નસીબદાર છે. જે જે વાલા સ્વામીએ, દયાળુ સ્વામીએ વાતો કરી એને જીવમાં ઉતારજો. આપણા માટે એ સંતના મુખમાંથી મહારાજ બોલતા હોય, એમાં આપણું આલોક પરલોક સંબંધી સર્વ પ્રકારે રૂડું હોય હોય અને હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આત્મીય સભા એટલે એક દિવસ ભગવાન સાથે, સંતો સાથે, ભજન કીર્તનમાં ને ગોષ્ઠીમાં રહેવાનો દાડો, સત્સંગમાં જીવવાનો મોકો, આ તો બહુ અનુકૂળ આવી ગયો. હવે તો મહારાજની કૃપાથી ભજન, સત્સંગ, કીર્તન, કથા, વાર્તા, ગોષ્ઠી, પધરામણી, ઘરસભા, ગ્રુપ સભા, મીટિંગ, સંમેલન, જ્યાં હોય ત્યાં ઘેર બેઠા સાક્ષાત ફળ આપનારું કાયમ થતું રહેશે. નહીં તમારે દોડાદોડ, નહીં અમારે દોડાદોડ, નથી ગાડી ભાડા ખર્ચવા, નથી ટ્રાવેલિંગમાં રોદા ખાવા, નથી ખોટો રસ્તામાં આપણે સમય બગાડવો. સહજ ભગવાનનું ભજન, સહજ કીર્તન, સહજ કથા, સહજ લાભ મહારાજે ગોઠવી દીધો. કેટલી મહારાજની કૃપા, કેટલા મહારાજ આપણા ઉપર વર્ષ્યા. પૃથ્વી રચાણી ત્યારથી અનેક કાળ પસાર થઈ ગયો ને. શ્રીજી મહારાજ ધરતી ઉપર જ્યારે ફરતા હતા, નંદ સંતો વિચરતા હતા, પછીનો પણ કેટલોય કાળ ગયો, 7-7 પેઢી વહી ગઈ મહારાજ પછી. અને મહારાજ એવાની તો કેટલી કહું, આ અમે બધા પોણી આયુષ વિતાવી ચૂક્યા. ત્યાં સુધીમાં આવો કાળ નહોતો આવ્યો કે જે કાળ અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ. બેસ્ટ કાળ. કોરોના પહેલા જ ક્યારેય અમને તમે ઘેર બેઠા હો અને તમારા દર્શન થાય એવું બનતું નહોતું. વિદેશ બેઠા હો અને અમે અહીંથી તમારી સાથે વાત કરીએ એવું સાનુકૂળ નહોતું. કેનેડામાં રહેલા તમારા બાળકો અમારી સાથે વાત કરે ને અમને ચોપાઈ સંભળાવે એવું ક્યાંય સાંભળ્યું નહોતું. વાહ મહારાજની કૃપા, કેટલા વર્ષ્યા બોલો મહારાજ, કેટલા વર્ષ્યા. હવે આ બધી
આધુનિક ટેકનોલોજીનો સવળો ઉપયોગ ન કરે એના જેવો પાપી ને હરામી બીજો કોઈ ના હોઈ શકે. સવળો ઉપયોગ ભરપેટ કરો અને અવળો ઉપયોગ કરવાથી તો બહુ ડરવું, બહુ ડરવું, બહુ ડરવું, ફફડવું. સિંહણથી હરણી ફફડે એમ ફફડવું, શિકારી માણસથી સસલું ફફડે એમ ફફડવું. પરમેશ્વરની આપેલી આ અનુપમ દેન જો આપણે સારી રીતે સવળે માર્ગે અપનાવીને માણીએ તો મોક્ષ અને પરમાત્મા આપણા હાથમાં છે. પણ ભગવાનની આપેલી આ આધુનિક ટેકનોલોજીની ભેટને જો આપણે વાસનાપૂર્તિ માટે, મનમાની કરવા માટે, મોજશોખ માટે ભોગવીશું ને તો યાદ રાખજો કેટલા જન્મ પાછા ધકેલાઈ જશું એનું કાંઈ નક્કી નહીં. અને જો સવળે રસ્તે જ આ બધી આધુનિક ટેકનોલોજીનો, આજના વિજ્ઞાનનો ઉપયોગ કરશું તો મરતા પહેલાં મોક્ષ મળશે, મરતા પહેલાં મહારાજ મળશે, આ જ દેહમાં, આ જ દુનિયામાં ધામનો આનંદ મળશે, મૂર્તિમાં એકાકારપણે પ્રેમથી લાગી જવાશે, બહુ મોટું કામ થશે. શું કરવું, શું ન કરવું એ આપણા ઉપર નિર્ભર છે. માટે વાલા ભક્તો, પ્લીઝ સાવધાન રહેજો, તમારા પરિવારને ચેતવજો, બાળકોને સાચવજો, એની રક્ષા કરજો, નાના દીકરા દીકરીઓને આ આધુનિક ટચ ફોનનો કેટલો જબ્બર ખતરો છે એની કોઈ ખબર હોતી નથી. એ તો મા બાપે જ એમની રક્ષા કરવી જોઈએ, એમને બચાવવા જોઈએ. જે મા બાપ બેદરકાર રહેશે એ ખરેખરા દુઃખી થશે. જે મા બાપ, જે ગુરુજનો સાવધાન હશે એના આશ્રિતો ભગવાનમય હશે. મળ્યો છે તો બહુ મહાન, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સૃષ્ટિ રચાણી પછી આજ દિન સુધી કોઈને નથી મળ્યું એવું મહાન મને અને તમને મળ્યું છે. પણ સવળું એને લઈએ, સવળું વાપરીએ, સવળો ઉપયોગ કરીએ તો. અને જો આ બધી ઉપલબ્ધિનો અવળો ઉપયોગ કરીએ તો પૃથ્વી રચાણી પછી અત્યાર સુધીમાં કોઈની કઠણાઈ નહીં થઈ હોય એનાથી બહેતર મારી, તમારી, મારા માણસોને, તમારા કુટુંબની નામોશી ખરાબી થશે, બગડશે, હાડહાડ થશે એમાં પણ કોઈ શંકા ને થાન નથી. પછી કહેતા નહીં કે તમે ચોખ્ખું કીધું નહોતું. 105મી સભામાં સ્પષ્ટ કહું છું, તરવાનો પણ માર્ગ છે ને મરવાનો પણ માર્ગ છે, સુખી થવાનો પણ આ જ માર્ગ છે ને દુઃખી થવાનો પણ આ જ માર્ગ છે. ઝેર પણ આ છે અને અમૃત પણ આ ટેકનોલોજી જ છે. મોત પણ એ છે અને જીવન પણ એ છે, નર્ક પણ એ છે અને અક્ષરધામનો આનંદ પણ આ ટેકનોલોજી છે. હું શું કહેવા માગુ છું એને તમે સારી રીતે સમજો છો. આપણા જ્ઞાનને આપણે બરાબર ઉપયોગી બનાવવું જોઈએ. મારામાં, તમારામાં જ્ઞાન ઘણું છે, સમજણ ઘણી છે,
પણ એને આપણે ઉપયોગમાં લેતા નથી, વાપરતા નથી, અમલ કરતા નથી, ઉપયોગી બનાવતા નથી. સમજણ હોવા છતાંય પડી રહે છે, કામમાં આવતી નથી, અને કોકને ઉપદેશ દેવામાં ભારે કામમાં લઈએ છીએ અને મોટા જ્ઞાની ગણાઈએ છીએ અને અંતે પોતાના જીવનમાં પોતાનું જ્ઞાન નથી કામે લગાડતા, એટલે એક નંબરના મૂર્ખ પણ ઠરીએ છીએ. કાલે કેશુ ભગત કહેતા, મારી સમજણ પ્રમાણે હું જ્યારે નથી વર્તતો કે નથી વર્તી શકતો ત્યારે બીજાની આગળ હું ડાપણ કરું એનો કોઈ અર્થ જ નથી. તમને ને મને જેટલું જ્ઞાન છે એટલું જો અમલમાં લઈએ તો કલ્યાણ થતા વાર જ નથી. પણ આપણું જ્ઞાન, આપણી સમજણ આપણને ઉપયોગી ન થાય, આપણા જ કામમાં સાલુંય ના આવે અને ભાષણ દેવામાં અને કોકને કહેવામાં કોઈ દી પાછી પાની ના કરતા હોઈએ, વાયડાઈમાં તો નંબર વન હોઈએ, આપણે ભલે ને આપણી જાતને ડાય બુદ્ધિશાળી કુશાગ્ર મતીવાળી માની લઈએ પણ સમજણા ડાયા માણસો આપણને શું માને છે એ એને આપણે પૂછીએ તોય ન કે અને કહેવાય પણ નહીં. માટે વાલા ભક્તો, ભગવાને આજ દિન સુધીમાં આપણને જે જે સમજણ આપી છે એ માત્ર બીજાને કહેવા માટે નથી આપી, પોતાને જ્ઞાની ગણાવવા માટે નથી આપી, માત્ર એના પુસ્તકો લખવા માટે નથી આપી, કાવ્યો કરવા માટે નથી આપી, આપણી સમજણ આપણામાં બદલાવ લાવવા માટે આપી છે. બી ધ ચેન્જ, પોતે પોતાને બદલો. સુખી થવાનો શ્રેષ્ઠ માર્ગ પોતે પોતાને બદલો. જો મને અને તમને એક પાકી ખાતરી હોય કે મારે મારું જીવન આટલું બદલાવવું પડે એમ છે તો બદલાવો, એને માટે ઝઝુંબો, પોતે પોતાના સાથે લડો, પોતે પોતાના નબળા ભાવો સાથે, વિચારો સાથે, સંકલ્પો સાથે લડો. પોતાના મન સાથે વેર કર્યામાં બહુ મોટો લાભ છે. ભગવાનનો ભક્ત મનનો મિત્ર થાય જ નહીં, મનને દુશ્મન માને અને એના સકંજામાં આવે નહીં. મન કે એમ કરે એ ભગવાનનો દાસ નહીં. ભગવાન કહે એમ કરે એ ભગવાનનો દાસ છે. પરમેશ્વરની કૃપાથી આપણે ઘરે માની લો કે ચિંતામણી આવી ગયો, આપણા હાથમાં આવી ગયો, હવે એ ચિંતામણીનો સવળો પણ ઉપયોગ થઈ શકે, ચિંતામણીનો અવળો પણ ઉપયોગ થઈ શકે. ભગવાનની દયા, કોઈ સંતની દયા આપણને ચિંતામણી આપ્યો, હાથમાં આવી ગયો, ખીચામાં આવી ગયો, એટલે શું આપણું હારું જ થાય એમ માનો છો તમે? ચિંતામણીથી આપણું હારું જ થાય, ચિંતામણી મળે એટલે આપણે મોટા ભાગ્યશાળી ગણાય, ચિંતામણી મળે એટલે આપણે રાજા મહારાજા થઈ ગયા, દુનિયામાં બધાથી ઉપરી બની ગયા એવું? ના ભાઈ ના. ચિંતામણી મળ્યા પછી પણ તમારા ચિંતવવામાં જો સારું હશે તો બધો લાભ, અને જો તમારા ચિંતવવામાં નબળું હશે તો મર્યા સમજો. એમ આધુનિક ટેકનોલોજી ચિંતામણી છે. મોબાઈલ નેટવાળો ચિંતામણી છે, લેપટોપ ચિંતામણી છે, યુટ્યુબ વગેરે સાધનો ચિંતામણી છે, આપણા હાથમાં છે, આપણા ખીચામાં છે ચિંતામણી. પણ
તમે શું ચિંતવો છો, શું ઈચ્છો છો, શું એમાં જુઓ છો, શું સાંભળો છો, એનો શું કેવો લાભ લ્યો છો, એના ઉપર તમારું કલ્યાણ યા તો તમારી કઠણાઈ નક્કી થશે. છે ચિંતામણી, આપણે આમ તો ચિંતામણી ક્યાંય જોયો નથી, ખાલી સાંભળ્યો છે, પણ નેટ છે ને એ ચિંતામણી છે, એને આપણે જોયો છે, જાણ્યો છે, માણ્યો છે અને દરેકને મળ્યો છે. ઇન્ટરનેટ એ ચિંતામણી છે, સમજો એ ચિંતામણી જ છે. તમારા હાથમાં કોઈ ચિંતામણી આપે તો તમે શું સંકલ્પ કરો? ભગવાન મળો, સંતો મળો, મોક્ષ મળો, અગર તો ધન મળો, બંગલો મળો, મનગમતું પદાર્થ મળો, વિષય વાસનાની પૂર્તિ થાઓ, ફલાણી સ્ત્રી મળો, ફલાણું પોપડું મળી જાઓ, ફલાણા વિષય મળી જાઓ, આપણે બધા ચિંતામણી આપણી પાસે રાખીને જે ઈચ્છીએ તે જ મળે એવું જ થાય, એમ આજની આપણને પ્રાપ્ત જે કાંઈ એ ટુ ઝેડ સુવિધાઓ છે એમાંથી જે ઈચ્છીએ, જે માગીએ એ જ મળે. ખોટું માગીએ ખોટું ને સાચું માગીએ તો સાચું. ચાલો ચિંતામણીની વાત છોડો. તમારી પાસે 10 કરોડ રૂપિયા છે, રૂપિયાથી દૂધ પણ મળે, ઘી પણ મળે, દારૂ પણ મળે, અફીણ પણ મળે. દારૂ લે, અફીણ લે, એને રૂપિયો સુખદાયક ના થાય. દૂધ ઘી લઈને ખાય તો સુખદાયક થાય, એમ આજની આધુનિક ટેકનોલોજી અને જે કાંઈ વસ્તુ તદુપરાંત આપણને પરમેશ્વરની કૃપાથી પ્રાપ્ત થઈ છે એમાંથી આપણે આપણું કલ્યાણ ગોતીએ, ભગવાન શોધીએ, મોક્ષ શોધીએ તો તો બેડો પાર ફાવી ગયા. પણ નબળા વિચારવાળો માણસ માલિકો નબળું શોધે, નબળું જોવે, નબળું કરે તો મરે. એનો બાપ એને ના બચાવી શકે, એની માં એને ના બચાવી શકે, કોઈ એને ના ઉગારી શકે. માટે સમજવું. પેલો ભાઈ કહેતો હતો, સાકેત મોદી, બાળકના હાથમાં બ્રહ્માસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર બાળકના હાથમાં. આ વાતની આપણને બધાને ખબર હોવી જોઈએ, આપણા પરિવારને, દીકરા દીકરીઓને આનાથી વાકેફ કરવા જોઈએ કે આ શું છે, આ શું કરી શકે, કેટલું ભૂંડું કરી શકે અને કેટલું રૂડું કરી શકે, આમાં કેટલી તાકાત છે એની ખુદને ખબર હોવી જોઈએ, અને પોતાના અનુયાયીને પૂરેપૂરી એની માહિતી આપવી જોઈએ. નહીતર પરમેશ્વરની આટલી મોટી કૃપા થઈ છે, એ કૃપા જ આપણા માટે પરમેશ્વરનો કોપ થઈ જશે. કોપ સમજ્યા? કોપ થઈ જશે. માટે વાલા ભક્તો, વાહ મહારાજ વાહ, ભગવાનને થેન્ક યુ કહીએ, પગે લાગીએ, હાથ જોડીએ. કેવી કૃપા, કેવા વર્ષા છે આજ મહારાજ. આટલા તો 200 વર્ષ પહેલાં નહોતા વર્ષા, પૃથ્વી પર મનુષ્યાકારે ફરતા તેદી પણ આટલા નહોતા વર્ષા. આજ એટલા વર્ષા છે અને લાભનો કોઈ પાર નથી, બીજું કાંઈ કરવાનું નથી. સવળો ઉપયોગ કરો. ઘરમાં ચપ્પુ હોય ને તોય એનો સવળો ઉપયોગ કરીએ ને તો કામનું. પેટમાં મારો તો એ ચપ્પુ મોત કરે. સવળો ઉપયોગ, સવળો, બસ. આવા ભગવાન મળે નહીં,
અને આજની ટેકનોલોજી જેવી આવી અદ્ભુત ટેકનોલોજી પણ મળે નહીં. બધું ભગવાનની કૃપાથી ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે, આપણા હાથમાં છે, આપણા ખીચામાં છે. બસ સવળો ઉપયોગ કરો, પ્લીઝ સવળો. અહો આવા ભગવાન નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે. હે જેને સંભારો ત્યાં શાંતિ વળે, અહો આવા ભગવાન નહીં મળે. આવા ભગવાન નહીં મળે, અહો આવા ભગવાન નહીં મળે, અહો આવા ભગવાન નહીં મળે, નહીં મળે. રટે સહુ કામ થાય, જેનું નામ રટે સહુ કામ થાય, 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 જેનું નામ રટે રે સહુ કામ થાય, જેનું નામ રટે સહુ કામ થાય. પ્રાણી સહેજે અક્ષરધામમાં જાય, પ્રાણી સહેજે અક્ષરધામમાં જાય, પ્રાણી સહેજે અક્ષરધામમાં જાય, પ્રાણી સહેજે અક્ષરધામમાં જાય. અહો આવા ભગવાન નહીં મળે, અહો આવા ભગવાન મહારાજની કૃપાથી આ વાલા મા સમાન સંતોએ તમારા માટે પંચામૃત તૈયાર કર્યું છે. પંચામૃત શું અદ્ભુત વાત છે! એક અમૃત ગીર ગાયનું પ્રસાદી ભૂત ઘી, અમૃત નંબર બે સાકર તુલાની અને સંતોની પૂજામાં ધરાવેલી પ્રસાદીની સાકર, અમૃત નંબર ત્રણ 12 વર્ષના જે નામ પાડ્યા હતા તે નામવાળી ઘડિયાળ, અમૃત નંબર 4 દાસાનું દાસ લખેલા રક્ષા સૂત્રો બ્રેસલેટ, અને અમૃત નંબર 5 દાસાનું દાસ લખેલા કિચન. આ પંચામૃત છે. વાલા ભક્તો, જ્યાં જ્યાં આપણા ભક્તો વસે છે દુનિયાના કોઈ પણ ખૂણે, ત્યાં આ પાંચેય વસ્તુ પાંખો લઈને ઉડતી ઉડતી એને ઘરે જશે, સુખનો સંદેશો લઈને જશે, પ્રેમ હોંફ બળ આત્મવિશ્વાસ લઈને જશે. અહો આવા સંતો નહીં મળે, અહો આવા સંતો નહીં મળે, અહો આવા ભગવાન.
કરે અખ ઓ ઘટળે જેનું સ્મરણ કરે અખ ઓ ઘટળે હો જેનું સ્મરણ કરે રે અખ ઓ ઘટળે સ્મરણ કરે અખ ઓ ઘટળે જેને ભજતા આનંદ ઓ ઘવળે સંકટ સર્વે ટળે જેને નિરખે સંકટ સર્વે ટળે જેને નિરખે સંકટ સર્વે ટળે જેને નિરખે સંકટ સર્વે ટળે જેને મળતા મોટપ સર્વે મળે સહજાનંદ મહારાજ મારા એવા સહજાનંદ મહારાજ મારા હે એવા સહજાનંદ મહારાજ મારા હે એવા સહજાનંદ મહારાજ મારા હે એવા સહજાનંદ મહારાજ મારા મહારાજ મારા રે અહો આવા 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 ભગવાન
सहजानन आनंद दाता सहजानन हे माता
માતા ને પિતા સહજાનંદ માતા ને પિતા સહજાનંદ હે માતા કે પિતા સહજાનંદ ઓ માતા કે પિતા સહજાનંદ હો બંધુ ને સખા સહજાનંદ હે સર્વન કરતા સહજાનંદ હે બંધુ ને સખા સહજાનંદ હે બંધુ ને સખા સહજાનંદ સર્વસ્વ મારે સહજાનંદ સર્વન સદા સહજાનંદ હે સર્વસ્વ મારે સહજાનંદ ઓ સર્વસ્વ મારે સહજાનંદ સહજાનંદ હરિ સહજાનંદ સહજાનંદ હરિ સહજાનંદ હરિ બોલ સહજાનંદ વાલા સહજાનંદ ઓ સહજાનંદ વાલા સહજાનંદ પ્રાણ પ્યારા પિયુ સહજાનંદ હે પ્રાણ પ્યારા પિયુ સહજાનંદ હે પ્રાણ પ્યારા પિયુ સહજાનંદ હે પ્રાણ પ્યારા પિયુ સહજાનંદ મંગલકારી સહજાનંદ મંગલકારી સહજાનંદ મંગલકારી સહજાનંદ હે મંગલકારી સહજાનંદ શ્રી અવતારી સહજાનંદ સહજાનંદ વાલા સહજાનંદ સહજાનંદ વાલા સહજાનંદ સહજાનંદ વાલા સહજાનંદ દરેક સંતો અને હરિભક્તો આપણે જેમ
કોઈ મોટા સંત પાસે કે મોટા ભક્તો પાસે બેસવા જઈએ છીએ, હિસાબ દેવા જઈએ છીએ, નિષ્કપટ થવા જઈએ છીએ, એમને મળીએ છીએ ને એમની સામે બેસી આંખમાં આંખ મિલાવીને વાત કરીએ છીએ આપણી બધી દિલની, એમ અત્યારે આપણે બધાએ મહારાજ પાસે બેસવા જવાનું છે, મહારાજને મળવાનું છે, મહારાજ સાથે ગોષ્ઠી કરવાની છે, આપણા અંતરનો હિસાબ દેવાનો છે. તો દરેક વાલા ભક્તો મહારાજ પાસે એકાંતમાં મળવા જાય, મહારાજ પાસે જઈને બેસો, મહારાજને આંખમાં આંખ મિલાવો અને હૈયાની વાતો કરો. સહજાનંદ સ્વામી મહારાજ, હે સ્વામિનારાયણ 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 સ્વામી શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ મૂર્તિબાગ સુરત આયોજિત આત્મીય સભા 105મી સંવત 2077 પોષ વદ 30 તારીખ 31 જાન્યુઆરી 2021 રવિવાર થળ શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ મૂર્તિબાગ સુરત.
આ દાસાનું દાસ વર્ષ છે, એટલા માટે વાલા સંતોએ બે પ્રકારના બ્રેસલેટ તૈયાર કરાવ્યા છે સ્કેન્ડલ. એમાં એક બહેનો માટે અને એક ભાઈઓ માટે. બહેનો માટેનું અને ભાઈઓ માટેનું અમારી દ્રષ્ટિએ અમે કર્યું છે, પછી તો જેમ જેને અનુકૂળ આવે એમ હાથે બાંધે. પ્રસાદીભૂત આ સ્કેન્ડલ તમને ઘણું બળ આપશે. આ અમે બહેનો માટેનું કર્યું છે અને આ છે ભાઈઓ માટેનો. આ રીતે રાખડીની જેમ બધા બાંધજો, જેથી આપણને સ્મૃતિ રહેશે કે આપણે દાસના દાસ છીએ. આજે દાસાનું દાસ વર્ષ, એના જે આ પેન્ડલ તમને બધાને દેખાડ્યા, સંતો હરિભક્તોના માધ્યમે તમારા સુધી પહોંચાડશે. ખર્ચો ઘણો થયો છે, પ્લીઝ ઉપયોગ કરજો. ગમે ત્યાં મૂકી ન દેતા, કાંડું ખરાબ લાગે છે એમ કરીને કાઢી ન નાખતા. તમે ગમે એટલા રૂપાળા હો ને તોય પેન્ડલ બાંધજો, ગમે એટલી રૂપાળ્યું હોય ને એ પણ બાંધે. આનાથી એનું રૂપ બગડશે નહીં, ઉલટાને હારી લાગશે, હારો લાગશે. આવી અમારી વિનંતી છે. મોક્ષ કરન માર્ગ મે જે હા, દાસ પદ અધિક હે તે હા. કૃષ્ણ દાસ જીય હોવત જબ હુ, કાલ કર્મ ન પીરત કબહુ, કાલ કર્મ ન પીરત કબહુ. સદગુરુ શ્રી આધાનંદ સ્વામી કૃત શ્રીમદ હરિચરિતામ સાગરપુર એક તરંગ 52માં આ ચોપાઈ છે 21મી. શ્રીહરિએ ખૂબ નાની ઉંમરમાં સર્વે શાસ્ત્રનો સાર કાઢ્યો હતો. આપે સત્સંગી જીવન, હરિલામ્રત, ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથની કથામાં સાંભળ્યું હશે. સ્મૃતિ તાજી કરો કે ભગવાન પિતા પાસે ભણવા બેઠા, પંડિતજી પાસે ભણવા બેઠા, નાની ઉંમરમાં બધું ભણી લીધું, પછી અષ્ટશાસ્ત્રનો ભગવાને પોતે પોતાની બુદ્ધિથી સાર કાઢ્યો. તત્વજ્ઞાન અદ્ભુત. એ સાર શું કાઢ્યો? એમાં તો જાજુ કાઢ્યો, પરંતુ એ સાર પૈકી એક સાર એટલે દાસત્વ. એનું વર્ણન કરતા આધારાનંદ સ્વામી અહીંયા મહારાજના કાઢેલા સાર પૈકી એક સાર દાસત્વના મહત્વ વિશેનો છે એને આલેખે છે, જે આપણે સમજવાનો છે.
સાગર ગ્રંથની જ બેઠી વાત છે, બેઠી ચોપાયો છે, મહારાજના વિચારો છે, મહારાજે કાઢેલો શાસ્ત્રનો તત્વજ્ઞાનાત્મક સાર. જો આપણે આત્મસાત કરીએ તો આપણને બહુ મોટો લાભ થાય. મોક્ષ કરણ માર્ગ હે જે હા, દાસ પદ અધિક હે તે હા. મોક્ષ કરણ માર્ગ મે જે હા, દાસ પદ અધિક હે તે હા. કૃષ્ણ દાસ જી હોવત જબ હું, તબ હું કાલ કર્મ ન પીરત, તબ હું કાલ કર્મ ન પીરત, કબ હું માયા યમ કિંકર હી જે હું, તાકુ પીરી સકત ન તે હું. માયા જમ કિંકર હી જે હું, માયા જમ કિંકર હી જે હું, તાકુ પીરી સકત ન તે હું. માયા જમ કિંકર હી જે હું, તાકુ પીરી સકત ન તે હું. દાસ સે દુઃખ સબ હોવત દૂરા, દાસ સે દુઃખ સબ હોવત દૂરા, દાસ સે દુઃખ સબ હોવત દૂરા, દાસ સે દુઃખ સબ હોવત દૂરા. બડે કો દુઃખ હોવત પૂરા, બડે કો દુઃખ હોવત પૂરા, બડે કો દુઃખ હોવત પૂરા. બે ચોપાઈ ગાય એનો ભાવાર્થ. મોક્ષના માર્ગમાં દાસનું પદ છે એ જ સૌથી અધિક છે. કલ્યાણના માર્ગમાં દાસપદ સૌથી અધિક, સૌથી શ્રેષ્ઠ, સૌથી મોટું, અતિ અગત્યનું, રાખવા જેવું, કલ્યાણકારી છે. પકડીએ દાસત્વ, પકડીએ બાપ. જો એક આ છે દાસાનું દાસ, આ કિચન તમને મળશે. પછી એની ઓલી સાઈડે આપણું સ્લોગન છે, ઓલવેઝ બી હેપી. પછી આવું છે, છે ને, ઓલવેઝ બી હેપી. આ તો અમે આવું કરાવડાવ્યું છે. ન ગમ્યું તમને? આ બહેનો માટે પાસ કરેલું છે. નહીં ગમશે? અને આ મારા હાથ અક્ષર છે. દાસાનું દાસ. સંતોએ શું ગુડ આઈડિયા વાપર્યો છે. એક એક અક્ષર નોખો બનાવડાવ્યો, એની અંદર દોરિયું પૂરવી, એની અંદરથી દોરા કાઢ્યા અને કામ કર્યું. લ્યો વાત કરો. આમ છે ને, આઈના આમ 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 પ્રસાદ લઈ લેવાનું મન થાય એવી વાત છે. કુંડલમાં ગોપીનાથજી ગૌશાળા છે, ગીર ગાયોનું શુદ્ધ ગી, ઓર્ગેનિક ચારો ચરનારી એ ગાયો છે. અમારા બાભા એને પ્રેમ આપે છે, સંતો લાડ લડાવે છે, એ ગાયો દૂધ આપે છે અને એ સંતો બાભાના હાથનું બનાવેલું ઘી ભાઈ ભાઈ સમજ્યા. 1150 કિલો ઘી આવી ડબ્બીઓ ભરી છે. 1150 કિલો
દેશ વિદેશમાં ઘરે ઘરે પુગાડી દેવું છે. આ છે સાકર. અણકોટ ધર્યો તો સંતોની પૂજાની ભેળવી છે. અમૃત સમાન તુલા કરી હતી. હાજી. અને આ છે ઘડિયાળ. દરેકને કુટુંબ દીઠ આપવાની છે. સંતોએ બહુ સરસ ડિઝાઇન કરી અને બહુ સરસ મોટું કામ કર્યું. તમે બધા આશીર્વાદ દેજો. જોયું નહીં સારું કર્યું? બોલો. અદ્ભુત છે. હા, ભગવાનની કૃપા. આવું મળે નહીં. હા, પંચામૃત ગમ્યું કે નહીં? આ કોઈ દાન નથી? કઈ દાન નથી? દાન નો મતલબ અમે તમને દાન ક્યાંથી દઈએ? અમારા સાધુ સંતો પાસે કશું ન હોય. આનું નામ છે તેરા તુજકો અર્પણ. શું? તેરા તુજકો અર્પણ. અને અમે અમારું સમર્પણ કહેતા નથી. નહીં દાન, નહીં સમર્પણ. આ તો તેરા તુજકો અર્પણ. તમે જે બધા ઉદાર દિલથી ભગવાનના મંદિરમાં સંસ્થામાં ધન આપો છો, એને જ અમે આવું થોડુંક કન્વર્ટ કરીને રૂપિયાની સાકર, રૂપિયાનું ઘી, રૂપિયાની ઘડિયાળ કરીને, રૂપિયાની રક્ષા કરીને, પ્રસાદી રૂપ કરીને તમને ત્યાં પહોંચાડવાની અમારાથી થાય તે મનથી અને તનથી સેવા કરીએ છીએ. ધન અમારે આવે નહીં. અને દિલમાં એક મોટી આશા છે તમારો રાજીપો મળે. તમે બધા ભગવાનના આશ્રિત છો, ભગવાનને સંતો માટે જીવો છો. કેટલાય ભક્તો તો એવા છે હર શ્વાસ ભગવાન અને સંતોને અર્થે લે છે. એ રૂપિયા રળે છે ભગવાનને અર્થે, પોતાના કુટુંબને માટે નહીં. ભગવાનને અર્થે, સંતને અર્થે, મંદિરને અર્થે, દેવને અર્થે વાપરતા વાપરતા જે કાંઈ વધે, જે કાંઈ મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવનારા ભક્તો છે. અને એવા ભક્તોની શુભ લક્ષ્મીમાંથી આ બધું તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ છે. ખૂબ બધો આનંદ આવે છે. તમને તમારા સ્નેહી સંબંધી સગાવાલામાં પુષ્કળ ભાવ હોય, એનું કલ્યાણ કરવા માટે તો તમને અદમ્ય ઈચ્છાઓ ઉછાળા લેતી હોય, હું જાણું. એને કથા સાંભળતા કરો, પૂજા કરતા કરો, તિલક ચાંદલો કરતા કરો, મંદિર જતા કરો, પાંચ માનસિક કરતા કરવામાં તમારી અદમ્ય ઈચ્છાઓ જો આમ હોય ને તો મને બહુ ગમે. પણ ત્યાં એ બધું કરાવવામાં જરાય ઈચ્છા ન હોય અને હારા થવામાં, વાલા થવામાં, પરબારાય નમઃ કરવામાં ઉતાવળા તમે ઘણા હો છો. આમ તો ઓળખું કોક કોકને, ફૂલણસિંહને જાજાવરેથી ભેગા રહેતા હોય. આ ઉપસવાની વાસના અને મોટભા થવાની વાસના મારી બેટી પૂર્વજન્મમાંથી હાલી આવતી હોય એવું લાગે છે. ઘણા નાના નાના છોકરાને બહુ ડાંડિયો હોય મોટા થવાનો, ઉપસવાનો, મોરમોર હાલવાનો, વિચિત્ર પ્રકારનો. મને હાલું હસવું આવે. મેગદાન ડૂટો ખડ્યો નથી ને મોટેપનો ડાંડિયો જ જુઓ. સંતોની મહેનત છે, એની આપણે ના ન પાડી. આમાં ઘણા સંતો આમાં ખૂબ મહેનત કરી ચૂક્યા છે. સમજાણું? મારે મારે બાંધવું હોય તો આ છે ને આપણે વંચાય એમ બાંધવાનું. હો, અક્ષર કેવી રીતે રાખવાના? દરેક વ્યક્તિને પોતાને વંચાય એમ. કેમ જે આ પોતાને જ યાદ રાખવા માટેનું આ છે, કોકના માટે, કોકના માટે
આપણે સુધરવા માટે, આપણની સ્મૃતિ માટે. આપણે દાસાનું દાસ થવાનું છે ને, કોકને કાંઈ સ્મૃતિ કરાવવાની નથી, કોકને વંચાવવાનું નથી, દેખાડવાનું નથી. એ પાછું બધા ધ્યાન રાખજો. જો આમ બાંધો ને તો કોકને વંચાય, સમજાયું? આમ બાંધો તો હામાવાળો વાંચે, પણ છે ને આમ બાંધીએ ને એટલે આપણને વંચાય, આપણા માટે હવળું. હા, થોડીક તમે કહેતા હો તો દાસાનું દાસ, દાસત્વ ઉપર કથા બે શબ્દ ચલાવું ને. કૃષ્ણ દાસ જી હોવત જબ હી કાલ કર્મન પીરત તબ હી. કૃષ્ણદાસ બ્રહ્માહમ કૃષ્ણદાસ હોસ્મિ. ફરીવાર વાંચું, મોક્ષના માર્ગમાં તો જે દાસનું પદ છે, ભૈલા દાસનું પદ, એ જ સૌથી અધિક છે, મોટામાં મોટું સારામાં સારું સુખદાયક દાસપદ. જ્યારે પોતાના જીવમાં હું શ્રી કૃષ્ણનો દાસ છું આવું દ્રઢ થાય છે, ત્યારે તેને કાળ અને કર્મ પીડી શકતા નથી. ખ્યાલ આવ્યો? કાળ ને કર્મ પીડી શકતા નથી. કૃષ્ણનો દાસ છું, કૃષ્ણદાસ જી હોવત જબ. જ્યારે જીવ ભગવાનનો દાસ થાય, સ્વતંત્ર ભ્રમ છોડી દે, પરમેશ્વરને અર્પણ થઈ જાય, આધીન થઈ જાય, એમની મરજીમાં જ રહે, ત્યારે કાળ કર્મ એને પીડી શકે નહીં. ભાઈ બેડો પાર થઈ ગયો. અને આપણે જે આ વર્ષનું નામ પાડ્યું છે એ દાસત્વ વર્ષ નથી, દાસાનું દાસ વર્ષ છે. દાસત્વ વર્ષ પહેલાં ગયું, આમાં લખેલું છે જો, આ 68માં 2012માં દાસત્વ વર્ષ ગયું, અને આ તો દાસાનું દાસ વર્ષ આ વચ્ચે છે ચાલુમાં. ભગવાનના દાસ નહીં, ભગવાનના જે દાસ હોય એના દાસ થવાનું. એક સ્ટેપ આગળ, તીન કે દાસની વાત તો એથી આગળ. હરી કે દાસ તીન કે દાસ સહી હોય કરે તો ચોથો નંબર આવી જાય, પણ આ ત્રીજે નંબર છે દાસાનું દાસ. બહુ મજા છે એમાં, અદ્ભુત આનંદ છે. જ્યારે એ દાસત્વ દઢ થાય ત્યારે એને કાળ કર્મ પીડી શકતા નથી. બોલો, કાળય નો નડે અને કર્મય નો નડે, તેમજ માયા અને જમના દૂત પણ તેને પીડી શકતા નથી. માયાય પીડી શકે નહીં. જો માયા પીડતી હોય તો એટલું સમજવાનું કે હજી દાસ થવામાં કાંઈક ભૂલ છે, ખોટ છે, નહીંતર માયાની શું તાકાત છે કે ભગવાનના દાસને પીડે. ભગવાનના દાસથી બધા દુઃખ દૂર રહે છે. દાસ છે દુઃખ સબ હોવત દૂરા. હવે કહે છે, જે દાસ નથી થતો ને પોતાને મોટો માને છે તેને પૂરું દુઃખ આવે છે. બળે કુ દુઃખ આવત પૂરા. મોટો થઈ ગયો ને, નાનો ન રહ્યો, દાસ ન રહ્યો, સ્વામી થઈ ગયો, એને પૂરેપૂરું દુઃખ આવે. કોણ કહે છે આ? બોલો તો. મહારાજ. મહારાજે જે સાર કાઢ્યો ને શાસ્ત્રમાંથી, એ આ સાર છે. સાર સ્વામિનારાયણ ભગવાનનો શાસ્ત્રમાંથી કાઢેલો સાર આપ જાણતા હશો. નારૂપણ થોડા મોટા થઈ ગયા, દિવાન થઈ ગયા, દાસ ન રહી શીખ્યા, એટલે શું થયું? ભગવાનના દાસ, અરે દાસાનું દાસ, ભગવાનના દાસ ગોપાલ સ્વામી, એના દાસ નાથ ભગત, એને મારવા માટે ચપલું જરા કાઢવા ગયા. તકલીફ બહુ મોટી થઈ ગઈ. બળે કુ દુઃખ આવત પૂરા. નારૂપણ નાના દુઃખી થયા કે નહીં? એ મોટા થઈ ગયા હતા કે નહીં? ગાયકવાડ સરકાર વડોદરા નરેશ સયાજીરાવના દિવાન થયા હતા. બોલો. અને પોતાને બહુ મહાન માની એને ભગવાનના એક નાના દાસને ઉપર જરા દાદાગીરી કરી
એમાં બહુ માઠું ફળ આવ્યું એમ આપણા નંદ સંતો કહે છે. આ મારા ઘરની વાત નથી. જો વડોદરામાં નાથ ભગત હતા, તેમણે નારુપંતને દૂજણી ભેંસ વેચાતી આપી હતી. શા માટે? જે નારુપંત નાના સત્સંગી છે ને, આપણે પણ સત્સંગી છીએ એટલે આપણી જીવન પર્યંત ખબર રાખશે અને આપણે સુખેદ ભજન કરીશું. ગરીબ માણસ છીએ, દિવાન છે, આટલું આપણે એને દૂજણી ભેંસ આપી હોય તો સારું, વેચાતી આપી હતી. પણ આમ ભાવ આવો હતો કે આપણી ખબર રાખશે. કાલ પહેલાં ભગત કહેતા ને કે સ્વાર્થ વિના તો કાંઈ થતું નથી. માણા માતાને સ્વાર્થ તો હોય, અને બધાને હોય જ એવું નહીં. આ દુનિયામાં ઘણા માણસો સ્વાર્થ પર પણ હોય છે. પછી એણે કીધું, આ સંતો છે ને એ બધા સ્વાર્થ પર, પણ આપણે સંસારીને તો કાંઈક સ્વાર્થ હોય. કેમ છે? સંસાર આખો સ્વાર્થના પાયા ઉપર જ નિર્માણ થયેલો છે. ત્યાં પરમાર્થી ગોતવા ભારે પડે. હવે દૂધની ભેંસ આપી હતી, પણ નારુપંત નાના તો ક્યાંથી જાણે જે ભેંસ ક્યાંથી લાવ્યા અને કોણે આપી છે. મોટા દિવાન તે તો જાણતા નહોતા, પણ ભેંસ વેચાતી લઈ જનાર માણસે પૈસા પણ આપ્યા નહીં એવું કહે છે, કે નારુપંતે નહીં આપ્યા હોય, કે પછી વચ્ચે જે લઈ ગયો એણે નહીં આપ્યા હોય. પણ નાથ ભગતને પૈસા ન મળ્યા અને નાથ ભગતને ભજનમાં વિઘ્ન માંડ્યું આવવા, તાણ પૈસાની પડી એટલે તકલીફ પડી. પછી એમણે ગોપાલ સ્વામીને વાત કરી વાડી મંદિરે, કે સ્વામી, મેં દિવાન સાહેબને ભેંસ આપી છે, પણ દિવાન નારુપન તરફથી મને પૈસા મળ્યા નથી, અને એને લઈને ઘરમાં હવે તાવડી પોરો ખાય એવી સ્થિતિ થઈ ગઈ છે. તાવડી પોરો ખાય, સમજાય છે ને ભાષા? પછી સ્વામીએ કહ્યું, જે નારુપંત નાના મારે દર્શને આવે ત્યારે તમે મંદિરને દરવાજે ઊભા રહેજો ને, જરાક યાદી આપજો. પછી દિવાન એક વખત સ્વામીને દર્શને આવ્યા ત્યારે નાથ ભગત દિવાનને ચાલતી વખતે દરવાજા બહાર જઈને હાથ જોડીને ઊભા રહ્યા, જય સ્વામિનારાયણ દિવાન સાહેબ, અમારી ભેંસના પૈસા મને મળ્યા નથી. આટલી વાત સાંભળતા નારુપંત નાનાને ક્રોધ ચડ્યો. હું વડોદરાનો દિવાન, જોયું, મોટો ધણી સ્વામી, દાસ નહીં, હું વડોદરાનો દિવાન, અને ભેંસના રૂપિયાની આઈ ઉઘરાણી, આઈ ચપ્પલ પહેરીને હાલતા થતા હતા, બહુ મગજ ગયો, આઈ ઉઘરાણી એમ મનમાં થયો ને, એટલે પોતાના પગમાં પગરખું પહેર્યું હતું એના હામી જ્યાં દ્રષ્ટિ કરી, ગોપાલ સ્વામી ત્યાં જ બેઠા હતા, સ્વામીની નજર સામે આ ઘટના ઘટેલી, અને પગમાંથી પગરખું કાઢવા જ્યાં જાય છે એટલામાં સભામાંથી સ્વામીએ માકારો કર્યો, માકારો કર્યો, અર્થાત રવા દેજે દિવાન, મારીશ નહીં, મા કરી. પછી એ વેળા દિવાન સાહેબ તો હાલી નીકળ્યા ધુઆ પુઆ થઈ, પરંતુ તે ભગવાનના ભક્ત દાસાનો દાસ એવા નાથ ભક્તના અપરાધે કરીને દિવાનજીની બુદ્ધિ બગડી છે ને, કથા સાંભળે, દાસ રહેવા મારું છું, પણ દાસને ત્રાસ આપવામાં મજા નથી. દાસને ત્રાસ કોણ આપે? પોતાને બહુ મહાન ને મોટો માનતો નહીં. એવી બુદ્ધિ બગડી નારુપંત નાનાના સગા બેન સિયાજીરાવ સરકાર સાથે પડ્યા હતા, અને આ શાળાના નાતે દિવાન થયા હતા. સરકારને ગણપતરાવને ખંડેરાવ બે દીકરા હતા, પણ આ બધાએ ભેગા થઈને કાવતરું કર્યું, અને કોઈ ફરી ન જાય એટલા માટે એક લખાણ કર્યું, અને એમાં બધાએ પોતાના હાથ અક્ષરથી સહી કરી, અને કાગળ નારુપંત નાનાના કોટમાં હતો. હવે સરકારને ત્યાં એવું હતું કે સરકારી ધોબીઓ રાજાના, દિવાનના, બીજાના, ત્રીજાના બધાના લુગડા ધોવા લઈ જાય. એટલે માણસ આવ્યા તો કોટ એમને ધોવા આપ્યો.
પહેલાં લોકો કોટના ખીચા કાયમ જોવાની આદત એટલે જોવે કે કાંઈ રહી ગયું નથી ને, એમાં નારૂપંતના કોટમાંથી કાગળ નીકળ્યો. ધોબીને ખબર ન રહી કે આ કાગળ કોના કોટમાંથી નીકળ્યો. એને કાંઈ વાંચતા આવડે નહીં, એને એમ કે સરકારના કોટમાંથી કાગળ નીકળ્યો. એણે સરકારને પુગાડ્યો કે આપના કોટમાં ભૂલમાં રહી ગયેલો આ કાગળ નીકળ્યો છે, એટલે અમે તમને પહોંચાડ્યો. સરકારે એ કાગળ વાંચ્યો તો એમાં આ કાવતરું હતું, સરકારને ગાદીએથી ઉતારીને બેહાડી દેવાનું. એમાં નારૂપંત નાના નાના હસ્તાક્ષર હતા. ભારી કરી પછી શિયાજી રાવનો મગજ ગયો. પ્રથમ નારૂપંત નાનાને બોલાવ્યા એના હાળાને અને કહ્યું કે આવું કંઈક કાવતરું થઈ રહ્યું છે નારૂપંત, એમાં તું છો, આ કપટમાં તું છો. નામદાર, હું કાંઈ જાણતો નથી. નહીં ના, એટલે સરકારે એના હાથ અક્ષર બતાવ્યા. ક્યાં જવું? હસ્તાક્ષર હતા એના, હેન્ડરાઇટિંગ, માનવું પડ્યું. પછી શિયાજી રાવે હુકમ કર્યો, જાઓ આ નારૂપંત નાનાને હાથી ને પગે બાંધીને બજાર વચ્ચે ઢોળજો, મરી જાય ત્યાં સુધી. આ હુકમ કર્યો. એ સાંભળી નારૂપંત નાનાના છોકરા દોડા દોડ ગોપાલ સ્વામી પાસે આવ્યા, માંડ્યા કલ્પાંત કરવા. સ્વામી, મારા બાપાને બચાવો, મારી બા માથા પછાડે, મારા બાપાને બચાવો. આવું થયું છે સ્વામી. ગોપાલ સ્વામી કે છોકરાઓ, ભલે સરકારે જે હુકમ કર્યો હોય તે, પણ હાથીને પગે તો નહીં બાંધે, પણ દેશ પાર કરશે, દેહાંત દંડ નહીં દે. પછી શિયાજીરાવ સરકારે નારૂપંત નાનાને કહ્યું, નારૂપંત તે મને સ્વામિનારાયણ ભગવાન મેળાવ્યા છે, ઓળખાવ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડોદરા આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની નવ ગજા હાથી ઉપર સોનાની અંબાડીએ બેસાડીને જ્યારે આપણે અસવારી કાઢી અને ભગવાન જ્યારે હાથીએથી ઉતર્યા અને મને મળ્યા ત્યારે એટલું વાક્ય મને કીધું હતું કે આ નારૂપંત તમારા કોઈ વાંકમાં આવે એને દેહાંત દંડ ન દેતા. કેમ જે મારો ભગત છે, મહારાજને ખબર હતી કે આ ગુનામાં આવશે, અગાઉથી રક્ષા કરી કે આને દેહાંત દંડ ન દેતા. એ વાત યાદ કરીને સરકારે કહ્યું, તેથી હું તમને દેહાંત દંડ નથી દેતો પણ દેશ પાર કરું છું. છતાં બધું લૂંટી લીધું, ટોટલી સંપત્તિ, ઘર બાર મકાન છે, હાથે પગે કરીને કાઢ્યા. દક્ષિણી બ્રાહ્મણને ત્યાંથી સદાવ્રત લઈને ખાતા હતા નારૂપંદાના, હાવ ભિખારી થઈ ગયા. આવું થયું શમચ્યું ભાઈ, તો દાસ ન રહ્યા પોતે અને દાસ ઉપર જુલમ કરવા ગયા ચપલું કાઢીને. મોટા થવામાં બહુ તકલીફ છે, મોટા લોકોને આવી ભૂલો થાય છે, માટે બહુ પૈસાવાળા, મોટી સત્તાવાળા, કાંઈક ઝાઝા દેંડાટવાળા ન થવું, મરી જવાય એમાં, વાયડાઈ કરવી નહીં. ભગવાનના કોઈ દાસ ઉપર જો આપણો ત્રાસ તાટકે તો એ અવળો થઈ ડબલ કે ચાર ગણો થઈને આપણી માથે પડે. આ નારૂપંત નાનાને કેટલા ગણો થઈને પીડ્યો ખબર નહીં. નાથ ભગતને ચપલું તો ડાળ્યું નહોતું, તોય આ દિશા થઈ, તો ચપલા માર્યા હોત તો શું થાય. પણ ગોપાલ સ્વામી એવું કહેતા કે ભગવાને એને દાસ બનાવવા માટે એની બધી સંપત્તિ લૂંટી લીધી, હાવ ગરીબ કરી નાખ્યો, એવી સ્થિતિ ઊભી કરીને, પરિસ્થિતિ દઈને એને દાસ કરીને એનું કલ્યાણ કર્યું. અને સ્વામી એવું કહેતા, જો નારૂપંત દિવાન ને દિવાન રહ્યા હોત તો દસ જન્મે એનું કલ્યાણ થાય એવું હતું નહીં,
માટે ભગવાને આને આ જન્મે કલ્યાણ કરવા, દાસત્વ પ્રાપ્ત કરાવવા, એને નિર્માની બનાવીને શુદ્ધ બનાવી પોતાના અક્ષરધામમાં પોતાનું સુખ આપવા હારું આવો દંડ ફટકાર્યો ગરીબાઈનો. જો આપણે સમજીને નિર્માનીને દાસ નહીં થઈએ તો આપણું કલ્યાણ કરવા માટે ભગવાનને આવી આપણી પરિસ્થિતિ સર્જવી પડશે. એના કરતાં સમજીને જલ્દી બધું અભિમાન મૂકીને દાસ થવું કેમ થશે? ભિખારી કરી દે પછી દાસ થશું કે વહેલા થશું? આ દાસ થવાની વાત ભગવાન શ્રીહરિના દાસ થવાની નથી. આ દાસાનું દાસ વર્ષ અનુસાર દાસનાય દાસ થવાની વાત છે. નારૂપન નાના ભલે દીવાન હતા, ચાર ઘોડાની બગીમાં આગળ બે પોલીસ ભરી બંદૂકે, પાછળ બે સિક્યુરિટીવાળા ભરી બંદૂકે હોય અને દર્શને આવતા હોય, આવો એનો ઠઠારો પઠારો ને જાહો જલાલી હોય. વડોદરાની જનતા જી દિવાન સાહેબ સલામ દિવાન સાહેબ કરતા હોય અને નાથ ભગત જેવા બકાલું વેચી ખાનારા સ્વામિનારાયણના હાવ ગરીબ ભગત નાય એને દાસ રહેવું પડે, એને દાસ રહેવું પડે નારૂપન દિવાનને. જો ના રહે અને કોઈ પણ પ્રકારની પોતા પાસે સત્તા સંપત્તિ કે મોટાઈ છે એના કેપમાં નાના હરિભગત આગળ જો વાયડ્યો થાય, દોડડાયો થાય, તો પછી ભીખ માગીને ખાય. દાસવાનું દાસનો મહિમા છે, દિવાન પદનો નહીં, રૂપિયાનો નહીં, ધંધાનો નહીં, બુદ્ધિનો નહીં, બહુ તમે મહાન મોટા ગણાતા હોય એનો નહીં. દાસ થયા છો, દાસાનું દાસ રહી શકો છો તો જ આપણે મહાન છીએ, બાકી મરવાના છીએ ગમે તે દી. આવું આ કથા શીખવાડે છે. બોલો, ગોપાલ સ્વામીએ કીધું કે દેહાંત દંડ નહીં દે, છોકરાઓ સાના રહી જાઓ, દેશ પાર કરશે. એ પ્રમાણે થયું. હવે બીજા જે સહી કરનારા કાવતરામાં સામેલ હતા એમને દેહાંત દંડ આપ્યો. કેવી રીતે આપ્યો ખબર? તમામ જનતાની સામે એના આખા કુટુંબને, નાનું જન્મેલું બાળક શીખે બધાને લીલા કાંટામાં બાળ્યા, બધા ભાળે એમ બાળ્યા. દંડ તો આવો, કાંટા ભેગા કરીને એમાં આખા કુટુંબને નાખ્યા, બૈરા છોકરા શીખે હળગાયું, આવો દંડ દીધો. હવે મુખ્ય કાવતરું કરનાર નારૂપન નાનાના બેન રાણી એને દિવાલમાં ચણી લીધી. એ દિવાલ વડોદરામાં આજે છે. જે દિવાલમાં એ રાણીને ચણી લીધી છે ને એ દિવાલ છે હજી ઐતિહાસિક. આવું થયું. શેમાં થયું ભાઈ? દાસ ન રહી શકે એમાંથી. શેમાંથી? જો નારૂપન દાસાનું દાસ રહ્યા હોત તો આ કશું ન થાત. ભૂલ બહુ નાની છે, પરિણામ બહુ મોટું અને ભયંકર ખતરનાક પ્રાપ્ત થયું. અને આ હકીકત છે. આપણા નંદ સંતો ખોટું ન બોલે, ખોટું ન લખે, ખોટું ન કહે, એટલી મને નંદ સંતો ઉપર પૂરેપૂરી પ્રતીતિ છે. આપણી પણ નાની એવી કોઈ આવી ભૂલ થશે તેથી ભૂકા બોલી જશે, માટે સાવધાન રહેવું, સાવધાન રહેવું. કોઈ પ્રકારની હવા રાખવી નહીં. મરી ગયા સમજો પછી મને કહેતા નહીં, ગુરુજી તમે કોઈ દી ચોખ્ખી વાત નહોતી કરી, આનાથી પછી ચોખ્ખી કેટલી કરવાની હોય? તમારા બંગલા પૈસા મોટાઈ કાંઈ કામમાં નહીં આવે, બધું એક રાતમાં ઉડી જાય. ભગવાનને બધું ચકડું ફેરવતા આવડે છે. હા, એક જણાને મેં કીધું તો, મેં કીધું રવા દેજો, બહુ દોડડાય ના થતા, સ્વામિનારાયણ ચકડું ફેરવશે ને, રોતા નહીં આવડે. મેં કીધું રોતા પછી મને કહેતા નહીં, રોતા નહીં આવડે, લાડુ ટપકશે. મેં કીધું દાસાનું દાસ રહો,
પ્લીઝ દાસાનું દાસ રહો. એટલા માટે છે ને આ બધાને કાંડે બાંધો મારા તરફથી. અને એવું નહીં કે આ વર્ષ બાંધવું, તમે તમારે ભલે લાંબુ કરવું પડે, રાખો, મજા આવશે, સ્મૃતિ રહેશે. આમ દિવસમાં જેટલી વાર નજર જશે એટલી વાર ખબર રહેશે કે હું દાસાનું દાસ છું, હું બધાનો ગોલો છું. વાલા સંતો ભક્તો, મારે તમારો ગોલો થવું છે, દાસાનું દાસ થવું છે, મારે દાસાનું દાસ થવું છે. નાના નાના છોકરા એવું સરસ બોલે છે કંઠે કરી, મજા આવે છે. મોટા થવામાં તો બહુ મુશ્કેલીઓ છે એવું દરેક મોટાઓનું કહેવું છે. છોટે પર ઈર્ષા કોઉન લાવે, જી જી જી, બડે પર ઈર્ષા સબકુ આવે. કા અને ઈર્ષાળુ આપણું બગાડે બગાડે ને બગાડે. તેહી કર દાસ પદ અધિકારી, સો પદ ગ્રહણ કરે હરી ચાઈ. નાના માણસ ઉપર કોઈ ઈર્ષા કરતું નથી, પણ મોટાના ઉપર સૌને ઈર્ષા આવે છે, ઈર્ષા થાય છે. એટલા માટે જ દાસનું પદ અધિક છે. આથી શ્રી હરિએ સૌને પ્રેરણા આપવા માટે ચાઈને દાસ પદ ગ્રહણ કર્યું છે. આપ રહે નિર્માન હી હોય કે બહુ દિન અતિ દિન, વશીકરણ યહ મંત્ર સે જગ હી કિયા દિન. સૂર્ય ચંદ્ર બડે ભયે જો, બેર બેર રાહુ ગ્રસત તો, તારા ભયે હે છોટે જબ હી, તાકો રાહુ ન ગ્રસત તબ હી. આ સામાન્ય બધા મારા તમારા જેવાને સમજાય એવો દાખલો 200 વર્ષ પહેલા આપ્યો કે સૂર્ય અને ચંદ્ર જો મોટા થયા છે તો તેને વારંવાર રાહુ ગ્રહણ કરે છે, ગળી જાય છે. જ્યારે તારા નાના થઈને રહ્યા તો તેને રાહુ ગ્રહણ કરતો નથી. નાના જાલવામાં નહીં જશ, માટે મોટાને જોશે કરશે, દગો દેખજો અવશ વેરવાળી વગોવશે. માયા ખીજાણેલી છે. છોટે છે છોટા હોવના, જૈસે છોટી દૂબ, છોટે છે છોટા હોવના, જૈસે છોટી દૂબ, બડે ઘાસ ઉડ જાત હૈ, 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 નિર્ભય રહત દુબસૂબ, નિર્ભય રહત દુબસૂબ, છોટે છે છોટા હોવના, જૈસે છોટી દૂબ, છોટે છે છોટા હોવના, જૈસે છોટી દૂબ. એ નાનાથી નાના રહો, દાસાનું દાસ, દાસાવ નાનો એનાય દાસ, ગોલા રહ્યો, ભગવાનની આજ્ઞા છે, ભગવાને સાર કાઢેલો છે આ કલ્યાણ માટે. છોટે છે છોટા હોવના, નાનો હોય ને એનાથી નાના થવું, એમ મોટાથી તો હોવ નાના થાય, આમ થાય નાના હોય જ ને મોટાથી તો, એમાં શું ધાડ મારી, ભગવાનના દાસ થાવ એમાં હું બહુ બ્રહ્માદિક બધા એના દાસ છે, તો હું તમે એના દાસ થાય એમાં શું, લક્ષ્મી એના દાસી થઈને ચરણ સેવે છે, તમે હું કોણ. માટે છોટે છે છોટા હોવના, જૈસે છોટી દૂબ, છોટે છે છોટા હોવના, બડે ઘાસ ઉડ જાત હૈ, બડે ઘાસ ઉડ જાત હૈ, નિર્ભય રહત દુબસૂબ, નિર્ભય રહત દુબસૂબ, છોટે છે છોટા હોવના. એ નાની ધરોની જેમ દાસના પણ દાસ થઈને રહેવું, નાના હોય એનાથી નાના થઈને રહેવું. કેમ જે જે મોટા ઘાસ કે ઝાડ હોય તે જ્યારે નદીનું પૂર કે ભયંકર વાવાઝોડું આવે થાય એમાં બધાય તણાઈ જાય, દરિયા ભેગા થઈ જાય, અને જે સર્વે નાની નાની ધરો છે તે નિર્ભય રહે છે. કેમ જે તે નમી જાય છે, પાણી ઉપરથી વાહજાળ વયું જાય અને ધરોને કાંઈ ન થાય, લપાઈ જાય બધા.
નાનાને કાંઈ થતું નથી કે તેમ જે જગતમાં મોટો થવા જાય તે કાળની ઝપટે ચડી જાય છે, કાળના ઝપાટે ચડી જાય છે, અને જે ભગવાનના દાસનો દાસ થઈને રહે છે તે નિર્ભય રહે છે. કાળ કર્મ ન પીરત તેહી, એને કાળ કર્મ પીડતા નથી. શું ગજબની વાત છે. નિર્માન નિર્ભય પદ મહા યામે વિઘ્ન ન કોઈ, નિર્માન નિર્ભય પદ મહા યામે વિઘ્ન ન કોઈ, માન અનંત ભય પદ હે બિચારે યું હરિ સોઈ, બિચારે યું હરિ સોઈ. ભગવાને આવો વિચાર કરીને સાર કાઢ્યો. આ ભગવાનના વિચારો છે, એનો કાઢેલો સાર છે કે નિર્માનીપણું તે મહાન નિર્ભય પદ છે, નિર્ભય પદ છે નિર્માનીપણું, જેમાં કાંઈ વિઘ્ન આવતું નથી. નિર્માનીપણામાં કાંઈ વિઘ્ન આવતું નથી. બધા વટના ને જીદના ને માનના અહંકારના જ કેસ કોર્ટમાં લગભગ હાલે છે, ડખો બધો એનો જ છે. થોડુંક માણસ નંબી દે, થોડુંક સહન કરી લે, થોડુંક જાતું કરે તો 80% ડખા વિઘન વેર ઝેર મટી જાય. થોડુંક પ્લીઝ, થોડુંક સહન કરી લો, થોડુંક જાતું કર, થોડુંક નમી દો, થોડુંક માન દઈ દો, થોડાક નાના થાવ ને અને શાંતિથી લાડવા ખાવ ને બાપા, ચેનની નીંદર લ્યો. શું કામ દુઃખી થાવ છો? એ નિર્માનીપણું તે મહાન નિર્ભય પદ છે, જેમાં કાંઈ વિઘ્ન આવતું નથી, અને માન અપાર ભયનું સ્થાન છે. માન અહંકાર વટ ફિશિયરી હોશિયારી અપાર ભયના સ્થાન છે. આવું શ્રીહરિ વિચારતા હતા, આવો પરમાત્માએ સાર કાઢ્યો. શું અદ્ભુત કથા છે. દાસાનો દાસ કથા કરી આ વર્ષની પહેલી આત્મીય સભામાં, 105મી આત્મીય સભામાં આપણે આ પાઠ ભણ્યા, ઘણું બધું શીખ્યા. બધું કાંઈક લેજો હો. સાકેત મોજી દ્વારા સાયબર સિક્યુરિટી એન્ડ ક્રાઇમ વિશે આપણે ખૂબ સારી માહિતી મળી. બહુ બધા યુવકો એનાથી ખુશ થયા, લાભાન્વિત થયા. કાલે કેશુભાઈ ગોટી દ્વારા સંબંધો કેમ બાંધવા અને સંબંધોની માવજત કેમ કરવી એ વિશે એનું અનુભવાત્મક આપણને એમણે જ્ઞાન આપ્યું. બહુ લાભ થયો અમારા વાલા ભક્તોને, બહુ શીખવા મળ્યું. અને વળી આજની રવિસભામાં ગોવિંદભાઈ જેવા એક સજ્જન માણસ, સફળ માણસ, સાધુતા સંપન્ન માણસ, મહા મોટા સુખી અને આબરૂદાર માણસ, એમના અનુભવો આપણે લેવાના છે કે પૈસાવાળા થવા માટે ખોટું કરવાની જરૂર નથી, મહેનત કરવાની જરૂર છે. શું કરવાની જરૂર છે? એના ઉપર એમનું પ્રવચન આજે રવિસભામાં લેવાનું છે. બહુ મજા આવશે. અને વાત જણાવું કે એને અંતે આપણે કાલીબાગ કુંડળ મંદિર દ્વારા અયોધ્યામાં જે ભગવાન રામચંદ્રજીનું અદ્ભુત મંદિર થઈ રહ્યું છે કે જેનું આપણા પીએમ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે, એમાં આપણે જે ધનરાશિ ઉઘરાવાઈ રહી છે એમાં 11 લાખ આપણે લખાવ્યા છે, એનો ચેક આપણે અર્પણ કરવાનો. એ પૈસા વડોદરામાંથી આપણે લખાવ્યા છે, એ તમારા તરફથી લખાવ્યા છે, તમારા છે, અમારું કાંઈ નથી. આપણે ભારત દેશમાં હિન્દુ ધર્મને જાળવવા, હિન્દુ ધર્મના પ્રતીક સમા અયોધ્યા ધામના નિર્માણમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે એમાં આપી છે. તો વાલા ભક્તો, આજની આ આત્મીય સભામાં આપને જે મળ્યું હોય તેને આત્મસાત કરજો અને બધા અમારા ઉપર રાજી રહેજો. આ બધું તમારું છે, હં, અમારું નહીં, મંદિરનું નહીં. આ તમને કીધું મંદિરમાં તમે દીધું છે, આમ બધું ભગવાનનું, તમારું નહીં. બહુ હોશિયારી મારતા નહીં. હા, અને આપણે ભગવાનનું ભગવાનને દેવાનું છે અને હાવ નિર્માની રહેવાનું છે. આટલી વાત પકડીને આપણે જીવશું તો આપણને કોઈ દુઃખ નડી શકશે કાળય નહીં અને માયાય નહીં, કર્મય નહીં, કોઈ નડી શકશે નહીં. પણ આ ભૂલી ગયા અને કાંઈક જો આપણે સ્વશ્રેષ્ઠતા આવી ગઈ અંદર કેપ તો ભૂલો થશે અને દુઃખો આવશે.
નિર્માનીને ભૂલ જ ન થાય. દાસાનું દાસને ક્યારેય કોઈ ભૂલ જ નથી થતી. કોણ જાણે એ પદ કેવું અનુપમ પદ છે, એને ભૂલ જ ન થાય. બોલવામાં ન થાય, વર્તવામાં ન થાય, વિવેકમાં ન થાય, લેવામાં, દેવામાં, જવામાં, આવવામાં ક્યાંય એને ભૂલ ન થાય. ગજબનું પદ છે દાસાનું પદ. બોલો. માટે એ પદને આપણે ગ્રહણ કરવું છે. આ વર્ષ આપણે એના માટેના અભ્યાસનું છે. બધાય વાલા ભક્તો, આ પેન્ડલ કાંડે બાંધીને હેન્ડલ મારજો. દાસાનું દાસ થવાનું એવી મારી વિનંતી છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.